હાય ફ્રેન્ડ્સ, કેમ છો? મજામાં ને? આજે આપણે એકથી એક એવી ચડિયાતી ટિપ્સ જોવાના છે કે જેના વિશે તમે ક્યારેય વિચાર્યું પણ નહીં હોય. સાચે જ આજની આ બધી જ ટિપ્સ તમને બહુ જ ઉપયોગમાં આવવાની છે. તો ચાલો સૌથી પહેલાં આપણે આ પહેલી ટિપ્સ જોઈ લઈએ. એ છે થર્મોસ માટેની. આપણે થર્મોસને સારી રીતે વોશ કરતા હોઈએ છે, છતાં પણ અમુક સમય પછી આની અંદરથી ખરાબ સ્મેલ આવતી હોય છે. આની અંદરથી ખરાબ સ્મેલ ન આવે એ માટે મારા જોડે એક સરસ મજાનો ઉપાય છે. તો તમારે શું કરવાનું છે? સૌથી પહેલાં સાબુથી આને સારી રીતે વોશ કરી લેવાનું છે. સાબુ હોય અથવા તો જે પણ વાસણ ધોવા માટેનું લિક્વિડ તમે યુઝ કરતા હોય એ પણ ચાલે. એનાથી તમારે સૌથી પહેલાં આને સારી રીતે વોશ કરી લેવાનું છે. ત્યારબાદ આને એક કપડાની મદદથી આને સારી રીતે સાફ કરી લેવાનું છે કે જેથી આની અંદર બિલકુલ પણ પાણી ન રહે. અહીંયા મેં શું કર્યું છે, એક ન્યૂઝપેપર લીધું છે, એક નાનકડો ટુકડો લીધો છે. ત્યાર પછી આ રીતે હાથથી થોડું પ્રેસ કરી લેવાનું છે. આમ કરવાથી આનું કદ થોડું નાનું થઈ જશે અને ત્યાર પછી તમારે થર્મોસમાં આ રીતે મૂકી દેવાનું છે. અને ત્યારબાદ ઢાંકણ બંધ કરી તમે જે જગ્યાએ થર્મોસ મૂકતા હોય ત્યાં મૂકી દેવાનું છે. જ્યારે જ્યારે તમે થર્મોસને વોશ કરો છો ત્યારે આ જ પ્રોસેસ કરવાની છે, જેના કારણે આની અંદરથી જે ખરાબ સ્મેલ છે એ બિલકુલ પણ નહીં આવે. નાનકડી પણ ઉપયોગી ટિપ્સ છે. ચાલો હવે આપણે એક બીજી સરસ મજાની ટિપ્સ જોઈ લઈશું. આ ટિપ્સ છે શાક અને ડબ્બાની. જ્યારે પણ આપણે આ રીતનો કોઈ પ્લાસ્ટિકનો અથવા તો સ્ટીલનો ડબ્બો ટિફિનમાં લઈ જતા હોઈએ છીએ, જે આ તેલ છે એના ડાગ્સ આ ડબ્બાની અંદર રહી જતા હોય છે અને ખરાબ સ્મેલ પણ આવતી હોય છે. મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માંગુ છું. તો મેં આ ટ્રાય કર્યો, એક ડબ્બાની અંદર આ રીતે શાક ભરી લીધું અને ત્યાર પછી જે રીતે વિડીયોમાં બતાવ્યું હતું એ જ રીતે મેં અહીંયા પ્રોસેસ કરી. તો આ વિડીયોની અંદર એવું કહેવામાં આવ્યું હતું કે આ રીતે ડબ્બો લેવાનો છે, ત્યાર પછી જે શાકના ડાગ છે એને કઈ રીતે દૂર કરવા અને જે ખરાબ સ્મેલ છે એને કઈ રીતે દૂર કરવી. તો મેં પણ ટ્રાય કર્યું. જે રીતે એમને કહ્યું હતું કે થોડા સોડા લેવાના છે સૌ પ્રથમ, તો અડધી ચમચી જેટલા મેં સોડા લીધા અને ત્યાર પછી થોડું લીંબુ એડ કર્યું. તો અહીંયા લીંબુ બગડેલું જ હતું એટલા માટે મેં અહીંયા યુઝ કરી લીધું. તો અડધા લીંબુનો રસ એડ કર્યો અને ત્યાર પછી ન્યૂઝપેપર લેવાનું હતું તો મેં ન્યૂઝપેપર લીધું અને થોડા કટકા કરી અને આની અંદર મેં એડ કરી દીધા. આજે હું તમને પ્રયોગ કરીને બતાવી રહી છું. આના કરતાં પણ એક શોર્ટ રીત મારા જોડે છે, એ હું તમને લાસ્ટમાં કહીશ. હવે થોડું પાણી એડ કરવાનું કહ્યું હતું તો એ પણ મેં એડ કરી દીધું આ રીતે અને સારી રીતે એકવાર મિક્સ કરી લીધું. ત્યારબાદ ડબ્બાનું ઢાંકણ બંધ કરી ફરીથી એકવાર મિક્સ કરી અને 5 મિનિટ માટે આ જ રીતે રહેવા દેવાનું. 5 મિનિટ જેટલો સમય થઈ ગયો છે, તમે જોઈ શકો છો કે બધું જ સરસ રીતે આ વોશ થઈ ગયું છે. બટ ફ્રેન્ડ્સ, મને એવું લાગ્યું કે આટલી બધી પ્રોસેસ કરવાની બિલકુલ પણ જરૂરિયાત નહોતી. કોઈ પણ ડબ્બો હોય, સ્ટીલ હોય કે પછી પ્લાસ્ટિક હોય, તમે જે લિક્વિડ યુઝ કરતા હોય નોર્મલી અથવા તો સાબુ યુઝ કરતા હોય એનાથી તમારે સારી રીતે સાફ કરી લેવાનું છે. અને જે રીતે મેં થર્મોસ માટે તમને રીત બતાવી હતી કે ન્યૂઝપેપરનો ટુકડો આપણે આ રીતે મૂકવાનો છે, બસ એ જ પ્રોસેસ અહીંયા કરવાની છે. આને સારી રીતે સાફ કર્યા પછી તમે આની અંદર ન્યૂઝપેપરનો ટુકડો મૂકી રાખશો તો બિલકુલ પણ ખરાબ સ્મેલ નહીં આવે. મારા જેટલા પણ વ્યુઅર્સ છે એને હું સાચી માહિતી આપવા માંગુ છું આ રીતે વિડીયોના મારફતે. ચાલો હવે આપણે એક બીજી ટ્રીક જોવાના છે. આ જે મસાલા માટેની, તમે જોઈ શકો છો કે બહુ બધા મસાલા છે મારા જોડે. પાઉભાજીનો જલજીરા છે, સંજર પાવડર છે. જ્યારે તમારે આનો યુઝ કરવો હોય ત્યારે આપણે આને કટ કરી અને ત્યાર પછી બાકીનું જે પેકેટ છે એમ જ આપણે ફ્રીઝમાં મૂકી દેતા હોઈએ છીએ. બટ આપણે આવું ન કરવું જોઈએ. આના કારણે જે મસાલો છે કેટલીક વખતે ફ્રીઝમાં નીચે પણ પડી જતો હોય છે. તો તે માટે તમારે કોઈ પણ આવો એક ડબ્બો લેવાનો છે અને જેટલા પણ મસાલા છે એ બધા જ મસાલા તમારે આ રીતે મૂકી દેવાના છે. આમ કરવાથી ઓછી જગ્યામાં તમે સારી રીતે મસાલા સ્ટોર કરી શકો છો. આવા મસાલાના આપણે ખાલી પેકેટ્સ ઘણીવાર ફેંકી દેતા હોઈએ છીએ, બટ આને ફેંકી નથી દેવાના. આનો એક સરસ મજાનો ઉપયોગ કરવાનો છે. આ રીતના બીજા બધા જે મસાલા છે એ તમે આ રીતે આની અંદર મૂકી શકો છો. એકથી વધારે 2-3 પેકેટ મેં આની અંદર મૂકી દીધા છે. હવે આપણે શું કરીશું, તો આની અંદર આપણે આ રીતે બધા જ પેકેટ મૂકી દેવાના છે કે જેથી ફ્રીઝમાં થોડું વ્યવસ્થિત લાગે. આ ટિપ્સ છે સાબુ, રૂમાલ અથવા તો કોઈ પણ એવું કપડું હોય કે જેની અંદર સેફ્ટીપિન ભરાવી મુશ્કેલ પડતી હોય, તો એના માટે શું કરવાનું છે, કોઈ પણ સાબુ લેવાનો છે અને ત્યાર પછી સાબુની અંદર સેફ્ટીપિન આ રીતે પસાર કરવાની છે. અને ત્યારબાદ તમારે કોઈ પણ સાડી હોય અથવા તો કપડું હોય કે જેની અંદર આ રીતે સેફ્ટીપિન ભરાવવાની હોય, આની અંદરથી તમે પસાર કરશો તો એકદમ ઇઝીલી પસાર થઈ જશે. નાની પણ ઉપયોગી ટિપ્સ. વિડીયો પસંદ આવે તો લાઇક કરજો અને ના પસંદ આવે તો ડિસ્લાઇક. અને હા ફ્રેન્ડ્સ, મેં મારી ચેનલ પર ઘણી એવી નવી ટિપ્સ અને ઘણી એવી નવી રેસીપી બનાવેલી છે જે તમે ક્યાંય નહીં જોઈ હોય તો ચોક્કસથી જોજો. અને વિડીયો પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ ચોક્કસથી કરી લેજો. હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી અને એક નવી ટીપ સાથે. ત્યાં સુધી બાય.